બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે, એક ટ્રેનની લંબાઈ 150 મીટર છે. જો તે 12 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરે છે તો તેની ગતિ શોધો. ચાર ઓપ્શન આપેલા છે, એ બરાબર 60, બી બરાબર 50, સી બરાબર 45, ડી બરાબર 75. હવે પ્રશ્ન સમજી લઈએ. પ્રશ્નમાં આપેલું છે ટ્રેનની લંબાઈ 150 મીટર છે, એટલે ટ્રેનના એક નાકાથી બીજા નાકા સુધીનું અંતર 150 મીટર છે. એ એક થાંભલાને 12 સેકન્ડમાં પસાર કરે છે, એટલે કે જો અહીંયાથી ટ્રેન ચાલવાની સ્ટાર્ટ થાય ને એનો છેડાનો અંત આવતા એને કેટલા સેકન્ડ લાગે છે? 12 સેકન્ડ લાગે છે. તો આપણે ટ્રેનની ગતિ શોધવાની છે. તો આના માટેનું એક સૂત્ર છે, એસટીમાં બેસીને દિલ્હી ગયા. એસટીમાં બેસીને ક્યાં ગયા? દિલ્હી. એસ એટલે સ્પીડ, ટી એટલે ટાઈમ, ઇક્વલ ટુ ડી એટલે ડિસ્ટન્સ. સ્પીડ, ટાઈમ, ડિસ્ટન્સ. હવે આપણને શું શોધવાનું છે? સ્પીડ શોધવાની છે, એટલે કે ગતિ. તો એસ અહીંયા જ રહેશે, ડી અપોન ટી. હવે આપણને ડિસ્ટન્સ આપેલું છે, જે ટ્રેનનું ડિસ્ટન્સ હોય એ જ ડિસ્ટન્સ લઈ લેવાનું, 150 મીટર. અને ટાઈમ આપેલું છે 12 સેકન્ડ. હવે અહીંયા આપણને મીટર પર સેકન્ડમાં આપેલું છે, ને ઉત્તર જે આપેલું છે એ કિલોમીટર પર કલાકમાં ઉત્તર આપેલું છે. તો જ્યારે પણ મીટર પર સેકન્ડ આપેલું હોય એને કિલોમીટર પર કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણાકાર કરવું. મીટર પર સેકન્ડને કિલોમીટર પર કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણાકાર કરવું. કઈ રીતે યાદ રાખવું? મીટર પર સેકન્ડ, મીટર નાનું છે અને કિલોમીટર મોટું છે, એટલા માટે મોટા વડે ગુણાકાર કરવું, 18/5. 6 તાલી 18, 6 2 12, હવે 5 અને આ 30 5 150, હવે પાછું 15 2 30, 15 તાલી 45 કિલોમીટર કલાક. આપણો ઉત્તર શું આવશે? 45 કિલોમીટર પર કલાક. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે, એક લંબચોરસ જેનું કર્ણ 15 મીટર છે, જો તેની પહોળાઈ 9 મીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ચાર ઓપ્શન આપેલા છે, એ બરાબર 42, બી બરાબર 144, સી બરાબર 108 અને ડી બરાબર 225. ઉત્તર જોઈ લઈએ. પ્રશ્નમાં આપેલું છે લંબચોરસનું વિકર્ણ કેટલું છે? 15 મીટર, લંબાઈ આપેલી નથી અને પહોળાઈ આપેલી છે 9 મીટર. લંબચોરસના વિકર્ણનું સૂત્ર છે, વર્ગમૂળમાં લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ, વર્ગમૂળમાં એલનો વર્ગ વત્તા બીનો વર્ગ. હવે લંબચોરસનું વિકર્ણ આપણને કેટલું આપેલું છે? 15 બરાબર વર્ગમૂળમાં એલનો વર્ગ, લંબાઈ આપણને આપેલી નથી, અને બીનો વર્ગ, પહોળાઈ આપેલી છે આપણને 9 નો વર્ગ. હવે આ સાઈડ વર્ગમૂળ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ જશે, તે શું થઈ જશે? વર્ગ થઈ જશે, બરાબર એલનો વર્ગ વત્તા 9 નો વર્ગ. 15 નો વર્ગ થાય છે 225, બરાબર એલનો વર્ગ વત્તા 9 નો વર્ગ થાય છે 81. 81 રાઈટ હેન્ડ સાઈડ પર છે, રાઈટ હેન્ડ સાઈડ પર છે તો લેફ્ટ હેન્ડ સાઈડ પર જશે. 225 - 81 બરાબર એલનો વર્ગ. 225 માંથી 81 બાદબાકી કરીશું તો આપણને મળશે 144 બરાબર એલનો વર્ગ.
હવે 144 કોનો વર્ગ છે 12નો, તો 144નું વર્ગમૂળ કેટલું થશે? 12. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણે શોધી કેટલી? 12, અને પહોળાઈ કેટલી આપેલી છે? 9. 12 નવા 108. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવશે? 108. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન આપેલો છે 28 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધવર્તુળનો પરિઘ શોધો. ચાર ઓપ્શન આપેલા છે, એ બરાબર 36, બી બરાબર 144, સી બરાબર 72, ડી બરાબર 44. હવે ઉત્તર જોઈ લઈએ. આપણને ખબર છે વર્તુળની પરિમિતિનું સૂત્ર છે 2πr. હવે જ્યારે અર્ધવર્તુળ આપેલું હોય ત્યારે જે વર્તુળની પરિમિતિ આપેલી છે તેના કરતાં અડધી કરી નાખવી, એટલે કે 2πrને 2 વડે ભાગાકાર કરીશું તો શું વધશે? πr. પરંતુ અહીંયાથી આ સાઈડનું રેડિયસ ને અહીંયાથી આ સાઈડનું રેડિયસ, એટલે કે જે વ્યાસ છે એ પણ એમાં ઉમેરવું પડશે, એટલે અર્ધવર્તુળનું પરિઘ શું આવશે? πr. અહીંયાથી અહીંયા સુધીનું જે માપ છે એ પ્લસ 2 વખત શું? ત્રિજ્યા 2r. હવે આપણને વ્યાસ આપેલો છે 28. વ્યાસને અડધું કરીશું તો આપણને શું મળી જશે? ત્રિજ્યા આપણને કેટલી મળશે? 14. હવે પાઈ બરાબર લઈશું 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી આવી? 14, વત્તા 2×14. 7×2=14, 22×44 વત્તા 14×2=28. 8×4=12, 2+1 4×2=6, 1+7. તો આપણો ઉત્તર શું આવશે? 72 સેન્ટીમીટર. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન આપેલો છે રમેશ એક મોટરસાઇકલ 15% નુકસાન સાથે રૂપિયા 5100માં વેચે છે. 15% નફો મેળવવા માટે કયા ભાવે તેણે મોટરસાઇકલ વેચવી જોઈએ? ચાર ઓપ્શન આપેલા છે, 6400, 6800, 7000, 6900. હવે જો 100% કિંમત આપણે ધારી લઈએ, શું આપેલું છે? 15% નુકસાને, એટલે કે 100માંથી 15% ઓછા કરીએ કેટલા ટકા આવે? 85%. 15%ના નુકસાન સાથે રૂપિયા 5100માં વેચે છે, એટલે કેટલા રૂપિયામાં વેચે છે? 5100 રૂપિયામાં વેચે છે. 85% એટલે કેટલા થાય? 5100. અને 15% નફો મેળવવા માટે 100% હોય એમાં 15% આપણે એડ કરીએ તો કેટલા થાય? 115%. તો તેણે કયા ભાવે વેચવી જોઈએ? 115% ભાવ જો આપણે મેળવવું હોય તો કયા ભાવે વેચવી જોઈએ? 85% એટલે કેટલા? 5100. 115% એટલે કેટલા? 85% એટલે કેટલા? 5100. 115 એટલે કેટલા? 115×5100/85. 17×5 85, 17×41=50. હવે અહીંયા 5 વધશે, 17 ને 17 કટ થાય, 5×2=10, 5×4=15, 23×300, 43×9, 3×2=6. 15% નુકસાન સાથે તેણે કેટલામાં વેચી? 5100માં. જો તે 15% નફો મેળવવા ઈચ્છતો હોય તો તેણે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? 6900 રૂપિયામાં વેચવી જોઈએ. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન આપેલો છે જો કોઈ વસ્તુ 2%
અને 16% નફામાં વેચાય ત્યારે વેચાણ ભાવમાં ₹3 તફાવત હોય તો પછી બે વેચાણ ભાવોનું ગુણોત્તર કેટલું હશે? એ બરાબર 51:58, બી બરાબર 51:53, સી બરાબર 57:58, ડી બરાબર 55:58. હવે આટલો જે હિસ્સો આપેલો છે ₹3 તફાવત હોય આ આપણા કંઈ કામનું નથી, કારણ કે આપણે શું શોધવાનું છે? વેચાણ ભાવોનું ગુણોત્તર શોધવાનું છે. જો 2% નફા સાથે કેટલા રૂપિયા વેચાણ ભાવ બને? 102. અને 16% નફા સાથે કેટલા વેચાણ ભાવ બને? 116. વેચાણ ભાવોનું ગુણોત્તર, આ બંનેનું ગુણોત્તર આપણે શોધવાનું છે. તો 102:116 બંનેઓને 2 વડે ભાગાકાર કરી શકીશું. આનું ઉત્તર આવશે 51, આનું ઉત્તર આવશે 58. આપણો ઉત્તર આવી ગયો 51:58. આ જે આપેલું છે એ આપણને ફક્ત કન્ફ્યુઝ કરવા માટે. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. કે અને એલ 20 દિવસમાં એક કામ કરી શકે છે. જો એલ એકલો આ કામ 60 દિવસમાં કરી શકે તો કે એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે? હવે બે વ્યક્તિ આપેલા છે, કે અને એલ. કે અને એલ બંનેવ સાથે મળીને એક કામ કેટલા દિવસમાં કરી શકે છે? 20 દિવસમાં. એલ એકલો આ કામ 60 દિવસમાં કરી શકે. એલ એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે છે? 60 દિવસમાં કરી શકે. તો કે કેટલા દિવસમાં કરી શકે એ આપણે શોધવાનું છે. આ બંનેનું આપણે લસા લઈ લઈશું. તો આ બંનેનું લસા કેટલું આવશે? 20 અને 60. 20 એકા 20 45 60, 3 એકા 3 45 60. હવે 60 એકા 60 45 60. હવે કે અને એલ બંને સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરશે? 3. એલ એકલો કેટલું કામ કરશે? 1. તો 3 માંથી 1 જાય તો કેટલું થાય? 2. 2 કેટલું કામ કરશે એક દિવસમાં? કે કેટલું કામ કરશે? 2. એલ કેટલું કામ કરશે? 1. અને બંને સાથે મળીને કેટલું કામ કરશે? 3. હવે આપણને પ્રશ્ન પૂછેલું છે, કે એકલો કેટલા દિવસમાં આ કામ કરી શકે છે? તો કેના કામનો ગુણોત્તર શું છે? 2નું. ટોટલ કેટલું કામ કરવાનું છે? 60. તો 60/2 કેટલા દિવસ લાગશે એને? 30 દિવસ. આપણને એક પ્રશ્ન આપેલો છે, 4 પુરુષો અથવા 6 મહિલાઓ અથવા 8 છોકરાઓ એક કામ 32 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો 1 પુરુષ, 1 સ્ત્રી અને 2 છોકરાઓ આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? હવે આપણને આપેલું છે, 4 પુરુષો, 6 મહિલાઓ અને 8 છોકરાઓ એક કામ અથવા એટલે કે 4 પુરુષો જો કરશે તો બી 32 દિવસ લાગશે, 6 મહિલાઓ કરશે તો બી 32 દિવસ લાગશે અને 8 છોકરાઓ કરશે તો બી 32 દિવસ લાગશે. હવે 1 પુરુષ, 1 સ્ત્રી અને 2 છોકરાઓ આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? એટલે કે 1 પુરુષ, 1 સ્ત્રી અને 2 છોકરાઓ. હવે આપણે કોઈ પણ એક જ વસ્તુ લઈએ, ક્યાં તો બધા પુરુષો જ લઈએ, ક્યાં તો બધા સ્ત્રી લઈએ અથવા બધા છોકરાઓ લઈએ, એટલે કે 4 પુરુષો જેટલું કામ કરી શકે છે 8 છોકરાઓ એટલું કામ કરી શકે છે. એટલે કે 4 પુરુષ બરાબર કેટલા? 8 છોકરાઓ. તો 1 પુરુષ બરાબર કેટલા છોકરાઓ થાય? 8/4. કેટલા છોકરાઓ થાય? 2 છોકરાઓ. એટલે 1 પુરુષની જગ્યાએ આપણે કેટલા? 2 છોકરાઓ લઈ શકીએ. એવી જ રીતે 6 મહિલાઓ બરાબર કેટલા? 8 છોકરાઓ. તો 1 મહિલા બરાબર કેટલા છોકરાઓ? તો શું આવશે? 8/6.
છ, ચાર દુ આઠ અને ત્રણ દુ છ. એક મહિલા બરાબર ચારના છેદમાં ત્રણ છોકરાઓ આવશે. એક મહિલા બરાબર શું આવશે? ચારના છેદમાં ત્રણ છોકરાઓ, ને બે છોકરાઓ તો આપેલા જ છે. એક પુરુષની જગ્યાએ આપણે શું લીધું? બે છોકરાઓ લઈ લીધા. એક સ્ત્રીની જગ્યાએ આપણે ચારના છેદમાં ત્રણ છોકરાઓ લઈ લીધા અને પાછા બે છોકરાઓ. એટલે કે આ ત્રણે ત્રણ સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસમાં કામ પૂર્ણ થશે? હવે આપણને પ્રશ્નમાં આપેલું છે આઠ છોકરાઓ 32 દિવસ સુધી કામ કરશે. એટલે કે આઠ છોકરાઓ 32 દિવસ સુધી કામ કરશે તો અમુક કામ થશે. એવી જ રીતે બે છોકરાઓ અને ચારના છેદમાં ત્રણ છોકરાઓ અને પાછા બે છોકરાઓ એક્સ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે? 8 × 32 બરાબર 2 × 2 = 4, 4 + 4 = 3 અને આ એક્સ દિવસો. 4 × 12, 12 × 4 = 16, 16 × 3 × x બરાબર 8 × 32. 8 × 32 3 છેદમાં છે તો ગુણાકારમાં જશે, 16 છેદમાં જશે બરાબર x. 16 × 2 = 32, 8 × 2 = 16, 47 × 48. કેટલા દિવસ લાગશે? 48 દિવસ લાગશે.